બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનું એક પિક્ચર આવી રહ્યું છે, એ વતન મેરે વતન. આ ફિલ્મ જેમના ઉપર બની છે એ મહિલા વિશે કદાચ તમે નહીં જાણતા હશો, કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા સુરતના ઓલપાડ નજીક આવેલા સરસ ગામના હતા, ગુજરાતી મહિલા હતા, અને એમણે સ્વતંત્ર સંગ્રામની અંદર એવું અદ્ભુત કામ કરેલું હતું કે જેને કારણે એમનું એક મોટો રોલ સામે આવેલો હતો. નમસ્કાર દર્શક મિત્રો, બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનું એક પિક્ચર આવી રહ્યું છે, એ વતન મેરે વતન. આ ફિલ્મ જેમના ઉપર બની છે એ મહિલા વિશે કદાચ તમે નહીં જાણતા હશો, કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા સુરતના ઓલપાડ નજીક આવેલા સરસ ગામના હતા, ગુજરાતી મહિલા હતા, અને એમણે સ્વતંત્ર સંગ્રામની અંદર એવું અદ્ભુત કામ કરેલું હતું કે જેને કારણે એમનું એક મોટો રોલ સામે આવેલો હતો. તો આ સ્વતંત્ર સેનાની મહિલા વિશે અમે તમારી સાથે વાત કરીશું. એમનું નામ ઉષાબેન મહેતા છે અને સુરતમાં ઓલપાડની અંદર સરસ ગામમાં એમનો જન્મ થયો હતો. આમ તો હવે ઓલપાડ સુરતમાં જ સમાવેશ થઈ ગયું છે, પહેલાં એક બહુ દૂર ગણાતું હતું, પરંતુ આજે તો સુરત અને ઓલપાડ એ સુરતમાં જ આવી ગયું છે. તો અમે આના વિશે તમારી સાથે ડિટેલમાં વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ગાંધીવાદી વિચારધારા ધરાવતા અને સ્વાતંત્ર સેનાની ઉષાબેન મહેતા સરસ ગામમાં જન્મેલા. આ એ સરસ ગામ છે કે જે સિદ્ધનાથ મંદિર માટે ફેમસ છે. અહીંયાનું જે મંદિર છે એમાં દર્શન કરવા માટે લોકોની રીતસરની ભીડ લાગતી હોય છે, અને આ ગામને એક ઐતિહાસિક ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઉષાબેન મહેતાનો જન્મ 25 માર્ચ 1920 થયો હતો, અને માત્ર ઉષા 5 વર્ષના હતા ત્યારે એમણે અમદાવાદની અંદર એક વખત મહાત્મા ગાંધીજીને જોયા હતા, અને ત્યારથી તેઓ ગાંધીજીના વિચારોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે 1928 જ્યારે ઉષાની ઉંમર 8 વર્ષની હતી ત્યારે એક સાયમન કમિશનના વિરોધમાં એક કૂચ નીકળેલી હતી, અને આ કૂચની અંદર ઉષા મહેતા પણ સામેલ થયા હતા, અને તે વખતે એમની ઉંમર હતી માત્ર 8 વર્ષ. તે વખતે ઉષા મહેતા એક નાનકડી બાળકી હતા, પરંતુ એમનું જે લોકો જાણે છે એમનું કહેવું એમ છે કે 8 વર્ષની ઉંમરે પણ એ છોકરીની અંદર એટલું જોશ હતું કે એ મોટે મોટેથી આગલી લાઇનમાં આવીને સાયમન ગો બેકના નારા લગાવતા હતા. માત્ર 8 વર્ષની ઉંમરે એટલો બધો દેશદાઝ હતો કે આમ લોકો રીતસર એની નોંધ લેતા કે 8 વર્ષની છોકરી છે પણ એનામાં જોમ જુસ્સો બહુ જબરજસ્ત છે. ઉષા મહેતાના પિતા બ્રિટિશ રાજની અંદર જજ હતા, એટલે ઉષાને એમના પિતાનો સપોર્ટ નહોતો મળી શકતો, કારણ કે એ સરકાર અંગ્રેજોની સાથે હતા અને ઉષા પોતે સ્વતંત્રતાની ચળવળમાં જોડાવા માંગતા હતા, પરંતુ એમને પિતા તરફથી બિલકુલ સપોર્ટ નહોતો મળતો. પછી 1932ની અંદર જ્યારે એમના પિતા જજ તરીકે નિવૃત્ત થયા અને આખું પરિવાર પછી સુરતથી મુંબઈ શિફ્ટ થઈ ગયું અને ત્યાં ગાડી રહેવા લાગ્યા, એ પછી ઉષા મહેતાને એક પ્લેટફોર્મ મળ્યું અને એમને પછી સ્વતંત્ર સેનાની ચળવળમાં આગળ લડવા માટેનો મોકો મળ્યો. આમ તો ઉષા મહેતાનું જે પ્રારંભિક શિક્ષણ હતું એ ભરૂચ અને ખેડામાં થયું હતું, પરંતુ એ બોમ્બે ગયા અને પછી ત્યાં બોમ્બેમાં એમણે મીઠીબાઈ કોલેજની અંદર અભ્યાસ કર્યો. ઉષા મહેતાને સૌથી વધારે એક કામ માટે યાદ કરવામાં આવે છે. દર્શક મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણા દેશને આઝાદી અપાવવામાં અનેક લોકોનું યોગદાન છે, અનેક લોકોએ શહીદી વહોરી છે અને અનેક લોકોએ પોતપોતાની રીતના પાઠ ભજવ્યા છે, જવાબદારી નિભાવી છે. તો વાત એમ બનેલી કે 9 ઓગસ્ટ 1942ની અંદર
ગાંધીજી અને કોંગ્રેસે એક એવી જાહેરાત કરી કે ભારત છોડો આંદોલન શરૂ થશે, અને તે વખતે આંદોલન શરૂ થયું અને ઘણા બધા જે મોટા મોટા નેતાઓ હતા એમની ધરપકડ થઈ હતી. આ સમયદાર એટલે આ જ્યારે ગાંધીજીએ 9 ઓગસ્ટ 1942 જાહેરાત કરી અને 14 ઓગસ્ટ 1942 અંદર આ ઉષા મહેતાએ સિક્રેટ રેડિયો સર્વિસ શરૂ કરી હતી. અને આ જે સિક્રેટ રેડિયો સર્વિસ હતી એનું નામ એનું કામ એ હતું કે બધા જે કાર્યકરો હોય, જે સેનાની હોય, એ લોકોને માહિતી પહોંચાડવી, એના બધા લોકોને ન્યૂઝ પહોંચાડવા અને એમની અંદરનો જે જુસ્સો છે એ ટકાવી રાખવો, એ આ રેડિયો સિક્રેટ રેડિયોનું આ મિશન હતું. અને ઉષાએ જ્યારે 14 ઓગસ્ટ 1942 આ સિક્રેટ રેડિયો સર્વિસ શરૂ કરી ત્યારે તેઓ અંગ્રેજી અને હિન્દી ભાષાની અંદર આ પ્રસારણ કરતા હતા. અને જ્યારે પ્રસારણ કરતા ત્યારે એવું બોલતા કે આપ સુન રહે 41.7 રેડિયો બેન્ડ. જો કે આ ઉષા મહેતાએ આ પોતાની ભૂમિકા એટલી જોરદાર નિભાવી અને લગભગ 3 મહિના સુધી તો અંગ્રેજો શોધતા રહી ગયા કે આ રેડિયો ચલાવે કોણ છે, પણ અંગ્રેજોને ભનક પણ નહોતી મળતી. કારણ કે ઉષા મહેતાની સાથે એમના જે સાથીદારો હતા, બાબુભાઈ ઠક્કર, વિઠ્ઠલદાસ ઝવેરી, નરીમાન અબ્રાબાદ, આ બધા એમના સાથીદારો એમને મદદ કરતા હતા. અને એમાં જે નરીમાન હતા એ એમણે રેડિયોની ટેકનોલોજી એ શીખીને આવેલા હતા. એટલે એ જમાનાની અંદર જ્યારે કોઈ કોમ્યુનિકેશનના સાધન નહીં હતા ત્યારે રેડિયોના માધ્યમથી ઉષાએ આ એવું કામ કર્યું કે જેને કારણે ચળવળને એક જોમ મળ્યું. જો કે આ એમની ચળવળ બહુ લાંબી ચાલી નહીં અને 3 મહિનાની અંદર પોલીસને ખબર પડી ગઈ કે આ ક્યાંથી રેડિયોનું પ્રસારણ થઈ રહ્યું છે અને ઉષા મહેતા સહિત એમના બધા સહયોગીઓની ધરપકડ કરી લેવામાં આવી અને ઉષા મહેતા 4 વર્ષ સુધી જેલમાં રહ્યા. દર્શક મિત્રો, ઉષા મહેતા નો જે એક પ્રસંગ છે કે એ જેલમાં હતા ત્યારે અંગ્રેજોએ એમને ઘણી વખત એવી લાલચ આપી કે તમે વિદેશ ભણવા જવાનું અમે બધો ખર્ચો ઉઠાવીએ, પણ આ ચળવળમાંથી નીકળી જાઓ. અને એમના જે સહયોગીઓ છે એ બધાના નામ આપવા માટે પણ ઘણી બધી ઉષા મહેતાને લાલચ આપવામાં આવી હતી, પરંતુ ઉષા મહેતાએ એમનું મોઢું ખોલ્યું જ નહોતું. અને 4 વર્ષ પછી એમને જેલમાંથી છુટકારો થયો હતો. એક ઇન્ટરવ્યૂની અંદર ઉષા મહેતાએ એક બહુ જ સરસ વાત કરેલી હતી કે અમે જ્યારે રેડિયોનું પ્રસારણ કરતા હતા ત્યારે અમે એવું બોલતા હતા કે આ કોંગ્રેસ રેડિયો છે, ધીસ ઇઝ કોંગ્રેસ રેડિયો. અને અમે એવું કહેતા હતા કે બ્રોડકાસ્ટિંગ ફોર સમવેર ઇન ઇન્ડિયા, પણ હકીકતમાં અમે એનું જે પ્રસારણ છે એ બોમ્બેથી જ કરતા હતા. અત્યારે મુંબઈ કહેવાય છે, પરંતુ એ વખતે બોમ્બે કહેવાતું હતું. એટલે અમે બોમ્બેથી જ પ્રસારણ કરતા, પરંતુ અમે જ્યારે બોલતા હતા ત્યારે એવું બોલતા હતા કે ભારતની કોઈ જગ્યા ઉપરથી અમે પ્રસારણ કરી રહ્યા છે. દર્શક મિત્રો, 4 વર્ષ જેલમાં રહ્યા પછી ઉષા મહેતાએ એમનું જે ભણવાનું છે એ ચાલુ રાખ્યું અને PhD પણ એમણે કર્યું અને 1998 એમને પદ્મવિભૂષણનું સન્માન પણ મળ્યું. એ પછી 2000 સાલમાં ઉષા મહેતાનું અવસાન થયું. પરંતુ એમને જાણનારા લોકોનું કહેવું એમ છે કે ઉષા મહેતાએ એમની જિંદગીની અંદર અનેક બલિદાન આપ્યા છે. એમણે પોતે લગ્ન નહોતા કર્યા, એ જિંદગીભર કુંવારા રહ્યા. બીજું કે જ્યારે એ સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેતા હતા ત્યારે પિતાને તકલીફ નહીં પડે એના માટે એમણે પિતાનું ઘર પણ છોડી દીધેલું હતું. એટલા બધા આ બહાદુર મહિલા હતા. દર્શક મિત્રો, આ સારા અલી ખાનનું પિક્ચર તો આવી રહ્યું છે, પરંતુ આ એક સુરતની મહિલા અને એક ગુજરાતી મહિલાનું આટલું મોટું યોગદાન હશે, આટલું મોટું બલિદાન હશે, એના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.